નવું પોઈન્ટ જોઈશું. ટોપિકનું નામ છે ભારત ભૂમિ અને તેના લોકો. આદિમાનવ પૂર્વ આફ્રિકા અને ભારતમાં એક સાથે ઉત્પન્ન થયેલા, એટલે કે પૂર્વ આફ્રિકા અને ભારતની અંદર વસવાટ કરતા આદિવાસીઓનો જે સમયગાળો છે એ સમકાલીન છે. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પૂર્વ આફ્રિકા અને ભારતમાં આદિમાનવો એક સાથે ઉત્પન્ન થયા. વિવિધ પ્રજા ભારતમાં આવીને વસી, જેના કારણે લગભગ દરેક જાતિના તત્વો ભારતની પ્રજામાંથી મળી આવે છે. એટલે આપણા દેશમાં જુદા જુદા પ્રકારની પ્રજાઓનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીન પ્રજા તરીકે થતી હતી, એટલે કે દ્રવિડ પ્રજાને ભારતની સૌથી જૂનામાં જૂની પ્રજા માનવામાં આવે. પરંતુ ભાષાશાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રીઓએ જે સંશોધનો કર્યા, જે અભ્યાસ કર્યા, એના આધારે એવો નિષ્કર્ષ આવ્યો કે દ્રવિડ લોકો જ્યારે ભારતની અંદર વસવાટ કરતા હતા એ સમયે ભારતની અંદર બીજી 6 પ્રજાઓ પણ એ સમયે વસવાટ કરતી હતી. એટલે ભાષાશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રીઓએ એવું સાબિત કર્યું કે ભારતમાં દ્રવિડોની સાથે સાથે અન્ય 6 પ્રજાઓ પણ વસવાટ કરતી હતી. તે આપણે જે 6 પ્રજાઓ આવેલી છે આપણે જોઈશું. સૌથી પહેલા નેગ્રીટો પ્રજા. સૌથી પહેલા વસવાટ કરનારી પ્રજા તરીકે નેગ્રીટો પ્રજાને ઓળખવામાં આવે છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે, નેગ્રીટો પ્રજા ભારતમાં ક્યાંથી આવી? તો મૂળ નેગ્રીટો પ્રજા આફ્રિકાની હતી. આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે એ ભારતમાં આવ્યા. બલુચિસ્તાન એ પાકિસ્તાનની અંદર આવ્યું છે, પાકિસ્તાનનો એક ભાગ છે. તો આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે તેઓ ભારત આવ્યા. હવે આપણે એમની શારીરિક વિશેષતાઓ જોઈશું. તો રંગે શામ, 4-5 ફૂટ ઊંચાઈ અને વાકડી અવાજ એ એમની શારીરિક વિશેષતાઓ છે. ફરીથી એક વાર રિપીટ કરું છું, રંગે શામ, 4-5 ફૂટ ઊંચાઈ અને વાકડી અવાજ એ નેગ્રીટો પ્રજાની શારીરિક વિશેષતાઓ છે. તો 4 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. ફરીથી એક વાર રિપીટ કરું છું, નેગ્રીટો પ્રજાને હપ્સી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. આફ્રિકાથી બલુચિસ્તાનના રસ્તે તેઓ ભારતમાં આવ્યા અને એમની શારીરિક વિશેષતા રંગે શામ, 4-5 ફૂટ ઊંચાઈ અને વાકડિયા વાળ. ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા,
ફરીથી પર રિપીટ કરું છું, રંગે શ્યામ લાંબુ અને પહોળું માથું ટૂંકું કદ અને ચપટું નાક એ ઓસ્ટ્રેલિયાઈ પ્રજાની શારીરિક વિશેષતા. ભારતમાં આવ્યો ઓસ્ટ્રેલિયાઈ પ્રજાને નિશાળ પ્રજા તરીકે ઓળખતા. આપણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય કે આર્યો ઓસ્ટ્રેલિયાઈ પ્રજાને કયા નામથી ઓળખતા, તો નિશાળ પ્રજા. ભારતમાં ભીલી જાતિ જે જંગલ વિસ્તારની અંદર અને પહાડી વિસ્તારમાં વસવાટ કરે છે તેને તેના માટે નિશાળ શબ્દનો ઉપયોગ થતો. હવે આપણે આ જાતિના લક્ષણોની વાત કરીએ કે ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો ભારતમાં અત્યારે કઈ કઈ પ્રજાની અંદર જોવા મળે છે, તો ખાસ યાદ રાખીએ પર્લ અને મુંડા જાતિના જે લોકો છે એમની અંદર ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે. બીજા નંબરની અંદર અસમની ખાસી પ્રજા. અસમની અંદર ગારો, ખાસી અને જૈંતિયાની પર્વતમાળા છે. ખાસી પર્વતમાળાની અંદર વસવાટ કરતા જે લોકો છે એમને આપણે ખાસી પ્રજા તરીકે ઓળખીએ છીએ. તો આ ખાસી પ્રજાની અંદર પણ ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ત્રીજા નંબરમાં નિકોબાર ટાપુની અંદર વસવાટ કરતા લોકો માં પણ ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ચોથા નંબરની અંદર બ્રહ્મદેશ. મ્યાનમાર જ્યારે ભારતનો એક હિસ્સો હતો એ વખતે બ્રહ્મદેશ તરીકે ઓળખાતું, ત્યાર પછી એનું નામ બર્મા અને અત્યારે હાલ મ્યાનમાર તરીકે ઓળખાય છે. તો બ્રહ્મદેશની અંદર પણ ખાસ કરીને આ ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે. એટલે ચાર પ્રજાની અંદર ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો જોવા મળે છે. કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ. હવે આપણે વાત કરીએ તેઓ કયા કયા કૌશલ્ય વિશે જાણતા, તેમની અંદર કયા કયા સ્કિલ હતી. તો સૌથી પહેલા માટીના વાસણો બનાવવાનું સ્કિલ કૌશલ્ય તેઓ જાણતા. બીજા નંબરમાં સુતરાઉ કાપડ બનાવવાનું પણ તેઓ જાણતા હતા અને ખેતી કરવી. આ ત્રણ મહત્વના કૌશલ્યો એ લોકો જાણતા હતા. ફરીથી એક વાર રિપીટ કરું છું, માટીના વાસણો બનાવવા, સુતરાઉ કાપડ બનાવવું અને ખેતી કરવી. ત્યાર પછીનો પોઈન્ટ છે કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો મહત્વનો ફાળો રહ્યો છે. ભારતની જે સંસ્કૃતિનો વિકાસ થયો, ભારતની જે સભ્યતા ડેવલપ થઈ એના પાછળ પણ આ પ્રજાનો મહત્વનો ફાળો રહ્યો. ઘણીવાર પરીક્ષામાં એ રીતે પૂછાય કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ફાળો આપનારી પ્રજાનો પરિચય આપો, તો આપણે ઓસ્ટ્રેલિયાઈ પ્રજાનું લક્ષણ લક્ષણોની આપણે વાત કરીએ તો રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ આર્યો ઓસ્ટ્રેલિયાઈ પ્રજાને નિશાળ પ્રજા તરીકે ઓળખતા. ભારતમાં ભીલી જાતિના લોકોને નિશાળ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે. કઈ કઈ જાતિમાં એમના લક્ષણો જોવા મળે છે, તો કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશ. કયા કૌશલ્યો જાણતા, તો માટીના વાસણ બનાવવા, સુતરાઉ કાપડ બનાવવું અને ખેતી કરવી. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહત્વનો ફાળો રહેલો છે અને તેઓ પોતાની ધાર્મિક વિચારસરણી ધરાવતા હતા, પોતાની એક ધાર્મિક માન્યતા પણ ધરાવતા હતા.